ભારતીય જનતા પાર્ટીની સરકારે ભય મુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે એક હાથે સરકારની તિજોરીમાંથી બધું આપવાનું ને સામે લઈ લેવાનું, હપ્તા ઉઘરાવવાના અને કોઈને ખબર ના પડે એટલા માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજના 2017માં બનાવી 2018થી એનો અમલ શરૂ કર્યો હતો. એટલે કે 1000 રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીના બોન્ડ ખરીદાય, અમર્યાદિત ખરીદી શકાય, કરોડો કરોડો રૂપિયાના ખરીદી શકાય. અને આ બોન્ડ બેંકમાંથી ખરીદીને રાજકીય પાર્ટીને દાન આપો તમે, તો કોણે આપ્યું છે, કેટલું આપ્યું છે, કોઈ માહિતી જાહેર કરવાની જ નહીં, બધું ગુપ્ત રાખવાનું. આવી હતી એ ઇલેક્ટોરલ બોન્ડની યોજના. હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો. 5 જજ સાહેબની બનેલી બેન્ચે કહ્યું કે ભાઈ આવું ન હોય, આમાં તો પછી સત્તામાં જે આવે એ મન ફાવે એવા ફાયદા આપે અને કોઈને ખબર ન પડે એવી કટને ટકાવારીને પૈસા લઈ લે, માટે આ ન ચાલે. નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું કે તમે ઇલેક્ટોરલ બોન્ડ આપો છો અને વેચ્યા છે, તમામ ડેટા સમય મર્યાદા આપી કે આમાં ઇલેક્શન કમિશનને આપો અને ઇલેક્શન કમિશનને વેબસાઇટ ઉપર મૂકવાનો. બહુ જટિલ ડેટા છે, પ્રાથમિક જે તપાસ કરી એમાં કેટલીક ચોંકાવનારી બાબતો આવી છે. પ્રેસ મીડિયાના દ્વારા મારા વાલા ગુજરાતીઓ સમક્ષ ભય મુક્ત ભાજપ કેવો ભ્રષ્ટાચાર કરે છે અને એનાથી રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે એની કેટલીક હકીકતો આપને કહેવા માંગુ છું. જે ભારતીય જનતા પાર્ટીની આ યોજના જાહેર થઈ છે ઇલેક્ટોરલ બોન્ડની, એ 2019થી અમલમાં આવી. 2019માં 6000 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ગયા અને આમાંથી 95% એ માત્ર ભાજપ પાસે ગયા. એ પછીનો ડેટા જે વેબસાઇટ ઉપર મુકાયો છે, 1300 કંપની અને વ્યક્તિઓએ આ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને રાજકીય પાર્ટીને ધન સંગ્રહ માટે પૈસા આપ્યા. આ પરિસ્થિતિ કેવી રીતનો ધન સંગ્રહ થયો છે એની કેટલીક બાબતો આપને કહેવા માંગુ છું. મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા, જેમણે 800 કરોડ રૂપિયા ભાજપને આપ્યા, આ કંપનીએ એપ્રિલ 2023માં 140 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ એ ભાજપને ધન સંગ્રહ માટે આપ્યા અને એક જ મહિના પછી 14400 કરોડ રૂપિયાનો થાને બોરીવલી ટ્વીન પ્રોજેક્ટ એ આ કંપનીને આપી દીધો. કલ્પના કરજો તમે. એ જ રીતે જિંદાલ સ્ટીલ અને પાવરે 25 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને 25 કરોડનો દાન આપ્યું અને આ 25 કરોડનું દાન 7 ઓક્ટોબર 2022માં જિંદાલ કંપની આપે છે અને એના 3 જ મહિના પછી ગેર પાલ્મા IV/6 કોલ માઇન કોલસાની એક બહુ મોટી ખાણ એ જિંદાલ કંપનીને આપી દેવામાં આવે છે. પેલું ધન આવી ગયું ને એ પછી જુઓ તો ખરા કેવી રીતનું ચાલે છે. ઈડી, CBI, ઇન્કમટેક્સ એની રેડ કરાવવાની અને રેડ થાય પછી હપ્તા વસૂલ કરવાના, કહો તમારે ત્યાં રેડ થઈ છે, આટલા પૈસા ઇલેક્ટોરલ બોન્ડથી આપો, અપીલમાં તમને ફાયદો કરાવી દઈશું. આના હું દાખલા આપું છું આપને. જે આ હપ્તા વસૂલીનો સૌથી મોટો દાખલો આ વર્ષની શરૂઆતમાં જે ઈડી, CBI અને ઇન્કમટેક્સની રેડ થઈ એમાં જે કંપની ઉપર, એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી, એ કંપનીનું નામ છે શિરડી સાંઈ ઇલેક્ટ્રોનિક્સ. ડિસેમ્બર 2023માં એના ઉપર ઇન્કમટેક્સની રેડ થાય છે. આ રેડ થાય છે અને એ પછી જાન્યુઆરી 2024, એટલે એક જ મહિનામાં 40 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ એને ભારતીય જનતા પાર્ટીને આપી દેવા પડે છે. આ જ રીતે આ વર્ષની શરૂઆતમાં
કેટલીક કંપનીઓની ઉપર ઈડી ઇન્કમ ટેક્સ કે સીબીઆઈની રેડ થઈ હોય અને પછી હપ્તા વસૂલી અપાણી હોય, એમાં હેટ્રોફાર્મા, યશોદા હોસ્પિટલ આનો સમાવેશ થાય છે. રેડ થાય અને ઇલેક્ટ્રિકલ બોન્ડથી પૈસા પાછા આપવાના. એ ગેમિંગ જેના કારણે આપણા યુવાનો બરબાદ થઈ રહ્યા છે, એવી ગેમિંગ કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ 800 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીને ધન આપે છે. 800 કરોડ રૂપિયા ધન આપનારી આ કંપની જે સૌથી મોટા ડોનરો પૈકીના છે, એપ્રિલ 2022માં આ કંપની ઉપર ઈડીની રેડ થાય છે. એપ્રિલ 2022માં ઈડીની રેડ થાય અને પછી 5 જ દિવસ પછી બીજી એપ્રિલના રેડ થાય છે. 5 દિવસ પછી 7 એપ્રિલે 100 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપને ધન સંગ્રહમાં આ ગેમિંગ કંપની આપે છે. એ પછી આ 2022 પછી 2023માં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આ જ કંપની ઉપર રેડ કરે છે અને આ જે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ કંપની છે એ 65 કરોડ રૂપિયાના એક જ મહિના, એ જ મહિનાની અંદર, સેમ મંથ 65 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં આપી દે છે. મને કામ આપો, ટકાવારીના પૈસા તમને પાછા આપીશ, આવી પણ સ્કીમ ચાલી. અને એના પેટર્ન નિમિત્તે વેદાંતા, જેમણે રાધિકાપુર વેસ્ટ પ્રાઇવેટ કોલ માઇન, કોલસાની ખાણ 3 માર્ચ 2021માં એને મળી જાય છે. 3 માર્ચે જેવી કોલસાની ખાણ મળે છે એટલે એપ્રિલ 2021માં 25 કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટોરલ બોન્ડથી ધન સંગ્રહમાં આપે છે. મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા 4500 કરોડ રૂપિયાનો જોજિલા ટનલ પ્રોજેક્ટ એને ઓગસ્ટ 2020માં ભાજપની સરકાર આપે છે. આ પ્રોજેક્ટ મળી જાય છે એટલે તરત જ ઓક્ટોબર 2020માં, ઓગસ્ટમાં મળ્યો પ્રોજેક્ટ અને ઓક્ટોબર 2020માં 20 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપના ધન સંગ્રહમાં આપે છે. મેઘાને, આ સેમ કંપની મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા, એને બીકેસી બુલેટ ટ્રેન માટેનો સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર 2022માં ભાજપની સરકાર આપે છે અને તરત જ, એટલે કે એ જ મહિનામાં, મહિનો પણ આગો પાછો નહીં, હા, એ જ મહિનામાં 56 કરોડ રૂપિયા આ મેગા, આ કંપની જેને પ્રોજેક્ટ મળ્યો છે સ્ટેશનો બનાવવાનો, એ 56 કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટોરલ બોન્ડથી ધન સંગ્રહમાં આપે છે. આ જે કઈ પરિસ્થિતિ ચાલી છે એમાં ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ નામની કંપની આ 410 કરોડ રૂપિયા ભાજપને આપે છે. તમને નવાઈ લાગશે, જે 410 કરોડ રૂપિયા ભાજપને આપે છે ધન સંગ્રહમાં ઇલેક્ટોરલ બોન્ડથી, એ ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ જે છે એનું આખું કંપનીનું શેર ભંડોળ જ 130 કરોડનું છે. હવે 130 કરોડનું ટોટલ શેર ભંડોળ હોય એ 410 કરોડ રૂપિયાનું દાન કેવી રીતે આપી શકે? પરંતુ આ પણ એક મોટું, મોટામાં મોટું કૌભાંડ છે. ભાજપે શું કર્યું કે કાળું ધન છે એ ભાજપના ધન સંગ્રહમાં આવી જાય એટલા માટે એક નહીં તો લિમિટ હતી કે કંપની કેટલું દાન આપી શકે. તમે જે નફો કરતા હોય એના અમુક ટકા જ તમે દાન આપી શકો. ભારતીય જનતા પાર્ટીએ કાઢ્યું. સેલ કંપની એટલે કે કાગળ ઉપરની ઊભી થયેલી કંપનીઓ, જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઊભી કરવાની, કાળું ધન ત્યાં નાખવાનું, ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં ધોળા રૂપિયા કરી દેવા. અમે એક દાખલો તમને આપ્યો છે ક્વિક સપ્લાય ચેઇનનો. 130 કરોડનું એની પાસે ટોટલ શેર હોલ્ડિંગ છે એ કંપની, જ્યારે
410 કરોડ રૂપિયા ભાજપને દાન આપે છે, ત્યારે ગુજરાતની જનતાએ હવે વિચારવાનું થાય કે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલ્યો છે. એક બીજી મહત્વની બાબત છે ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ માર્ચ 2018થી શરૂ થયું, ત્યાંથી લઈને એપ્રિલ 2019 સુધીનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડેટા હજી આપ્યો નથી. આ દરમિયાન 95% દાન માત્ર ભાજપને મળ્યું છે. અમે આ માંગ કરતા રહેવાના છે કે આ છુપાવી ન શકાય, આ ડેટા અમને આપો. હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે તમારી બહુ અપેક્ષાઓ હતી, દેશવાસીઓની આપણી સૌની અપેક્ષાથી વોટો આપ્યા. જે કોઈ મતદારે ભાજપને મત આપ્યો હશે એની મોટી અપેક્ષા કે હવે ભ્રષ્ટાચાર વિહીન ચોખ્ખું શાસન આવે. નામદાર સુપ્રીમ કોર્ટે ભાજપના ભ્રષ્ટાચારી ચહેરાને જનતા સામે ખુલ્લો મૂકી દીધો છે. મારી આપેલી આ વિગતો એ તો માત્ર પ્રાથમિક તપાસમાં જે પકડાણી છે એટલી જ છે. હજી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ નિષ્ણાતો આ બધું રાજ અંદર વધારે કોઈ સારા પત્રકાર મિત્રો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરશે ત્યારે સત્ય હકીકતો વધારે ચોંકાવનારી બહાર નીકળશે. હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરું છું કે આપણું ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિનું ગુજરાત છે. અહીંનો મતદાતા શું આવો ભ્રષ્ટાચાર ચલાવીને ખરો? અને જો જવાબ ના હોય તો વિનંતી કરું છું કે એક ઝટકો આપજો આ ભય મુક્ત ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીને, ચૂંટણીમાં સબક શીખાવો એવી વિનંતી કરું છું. આપનો જે કંઈ નિર્ણય હશે, અમે તો લડીએ છીએ, પ્રજાના પ્રશ્નો માટે લડતા રહીશું, આપની સમસ્યા માટે લડીશું. સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી, પણ ખોટું જ્યાં થતું હશે ત્યાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી લડતા રહીશું. ધન્યવાદ.